કઠલાલ તાલુકાના ફાગવેલ ખાતે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજની પવિત્ર ધરા પર અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિધિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ક્ષત્રિય વીર ભાતીજી મહારાજની ધરા પર ગત રોજ તારીખ 26મી જાન્યુઆરીના રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના આયોજિત અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિધિ એકત્રીકરણ કાર્યક્રમ હેઠળ સભા યોજવામાં આવી, જેમાં બેકાવારાથી ગૌરક્ષક શ્રી કાલિદાસ બાપુ તથા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ઘણા વર્ષો બાદ અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે, જે અવસર પર આખા ભારત દેશમાંથી નિધિ એકત્રીકરણ કાર્યક્રમ કરી દરેક નાગરિકને રામ મંદિરનો લાભ મળી રહે એ હેતુથી કાર્યક્રમો યોજી લોકોને દાન કરવા જાગૃતતા કરવામાં આવી છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ મુકામે સભા યોજાઈ, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. નિધિ એકત્રીકરણ કાર્યક્રમમાં યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર દ્વારા આ શુભ અવસર પર 11,11,111 રૂપિયા મંદિર નિધિમાં દાન કર્યા હતા. સાથે મેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે 5,55,555 રૂપિયા સાથે બીજા ઘણા આગેવાનો દ્વારા નિધિમાં દાન અર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના આયોજિત શ્રી રામ જન્મભૂમિ નિધિ એકત્રીકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે સનાતન ધર્મ તથા ગૌરક્ષક એવા કાલિદાસ બાપુ અને ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમભાઈ ઠાકોર પધાર્યા હતા. સાથે મેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ તથા યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર, ખેડા જિલ્લા ઠાકોરસેના પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર, પંચમહાલ જિલ્લાના પ્રમુખ મિતેશજી ઠાકોર તથા ગામે ગામથી ભાથીજી મહારાજના સેવકો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ મકવાણા, ZS TV, ખેડા.